જેતલપુરનું પહેલું વચનામૃત ભગવાન સ્વામિનારાયણને નાંદોલાના પુરુષોત્તમ ભટ્ટનો પ્રશ્ન છે. નાંદોલ ગામના પુરુષોત્તમ ભટ્ટ બહુ વિદ્વાન હતા અને પ્રશ્ન પૂછે છે, હે સ્વામિનારાયણ ભગવાન, હાથ જોડીને પૂછે છે, હે મહારાજ, આ જીવની અનંત જન્મની અનંત જન્મના કર્મ અને અનંત જન્મની માયા એ કેમ ઉલ્લંઘાય? ઉલ્લંઘાય એટલે કેમ પાર પડે? અનંત જન્મના કર્મોથી જીવાત્મા બંધાયેલો છે અને પરિણામ સ્વરૂપે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, માતાના ગર્ભવાસના દુઃખો સહન કરે છે. જન્મ મરણની ભવાબ્ધિ ચાલુ રહે છે. પરંતુ પ્રશ્ન એ પૂછે છે કે હે મહારાજ, આ જીવાત્માના અનંત જન્મના કર્મ, કર્મનો સિદ્ધાંત એવું કહે છે, શાસ્ત્રો પોકારી પોકારીને એવું કહે છે કે કરેલા કર્મોને ભોગવવા પડે. તો અનંત જન્મના કર્મો જીવાત્માના માથે વળગ્યા છે, તો એ જીવાત્માના કર્મના બંધનો કેમ તૂટે અને જીવની માયા કેમ ટળે? અર્થાત એ જીવનો મોક્ષ કેમ થાય? ત્યારે સ્વામિનારાયણ ભગવાન એક જ વાક્યમાં જવાબ આપે છે કે કાં તો જીવને ભગવાન મળે અને ભગવાનના કાં તો સત્પુરુષ મળે, એવા સંત મળે, તો જ જીવના અનંત જન્મના કર્મ અને માયા ઉલ્લંઘાય છે. એક જ વાક્યમાં જવાબ આપ્યો છે. એક જ ઉપાય છે. રાતને ટાળવાનો ઉપાય હજારો એલોઝન કરવા એ નથી. સૂર્ય ઉગે તો જ રાત ટળે. સનાતન સત્ય છે. ભારતમાં પણ અને અમેરિકામાં પણ સૂર્ય ઉગે તો જ રાત ટળે. ભગવાન મળે અને કાં તો ભગવાનના મળેલા સંત મળે, જેને કહેવાય સત્પુરુષ, તો જ જીવાત્માની માયારૂપી રાત ટળે. બાકી શક્ય જ નથી. નિષ્કુળાન સ્વામી લખે છે કે રવિ વિનાની રજની નથી જવાની જાણો જરૂર. રજની એટલે રાત અને રવિ એટલે સૂર્ય. રવિ વિનાની રજની નથી જવાની જાણો જરૂર. તેમ અજ્ઞાન અંધારું તેમ સંત વિના અજ્ઞાન અંધારું કે દિય ન થાય ભાઈ દૂર. જેમ નાવ વિના નિરનિધિમાં, નિરનિધિ એટલે પાણીનો દરિયો, સમુદ્ર. નીર એટલે પાણી ને નિધિ એટલે દરિયો. જેમ નાવ વિના નિરનિધિમાં નથી તરવા અન્ય ઉપાય. ગમે એવો તરવૈયો હોય પરંતુ તલાવ તરી શકે, નદી તરી શકે, કોઈ તરવૈયો દરિયો તરી જાય એવું જ સાંભળ્યું નથી કે જાણ્યું નથી, શક્ય જ નથી. એમ આ સંસાર તરવા માટે જેમ નાવ વિના નિરનિધિમાં નથી તરવા અન્ય ઉપાય, એમ સંત વિના સંસાર તરવા સિદ્ધ ઈચ્છે છે ઉરમાય. જેમ વરસાદ વિના વસુંધરા સદાય સુખી રહે. વસુંધરા કહેતા જમીન, પૃથ્વી. વરસાદ ન પડે તો પૃથ્વી કદાય સદાય સુખી જ રહે, ક્યારેય ભીની ન થાય. વરસાદ વિના વસુંધરા સદાય સુખી રહે. તેમ જીવ જગતના તેમ સંત વિના જીવ જગતના કહો સુખ ક્યાંથી લહે. જગતના જીવ પ્રાણી માત્રને જો એવા સંત ન મળે
તો એને કોટી કલ્પે પણ સુખ ન થાય. ભલે સુખ માટે ગમે એટલા કોઈ પ્રયત્ન કરે, પરંતુ સુખ એ ભગવાન છે. અને ભગવાનનો ભેટો તો એવા ભગવાનના સંત મળે તો જ થાય, તો જ સુખ સર. સુખનું સર એટલે સરોવર. ભલે ગામ સુખસર હોય, પણ સુખનું સરોવર તો આ જ છે. અને સુખના સરોવર સુધી, સુખસર સુધી તો પહોંચાડે ભગવાનના સંત. ભલે એમ લાગે કે ગાડી અમને સુખસરમાં લઈ આવી, ગાડી તો નિમિત્ત છે, સુખસર તો ભગવાન છે, અને ત્યાં સુધી લઈ જનાર ભગવાનના સંત છે. ભક્તો, એક સનાતન સત્ય સિદ્ધાંત છે. કોઈ એમ માને કે મારી જાતે હું કામ કરી રહીશ, શક્ય નથી. સંત તત્વ એક એવું છે કે જે લાગે છે આપણા જેવું, તમારા ખિસ્સામાં નોટ છે કોઈ? જરા એક નોટ કાઢજો ને, હોય તો ઊંચી કરો. શાની નોટ છે, ઓળખાઈશ ભાઈ? એમ મૂકતો 500ની નોટ છે. નોટ છે, કાગળિયું છે. હું કહું કાગળિયું છે, બોલો. કોણ નથી કાગળિયું? એમ કાગળિયું છે કે નોટ છે, બોલો. દેખાય છે નહીં, કાગળિયું જ છે હકીકતમાં. એને કહું કે તમે 500 ટુકડા કરી નાખો, ટુકડા થાય કે ના થાય? એટલે ભાઈ થાય કે ના થાય? એને હળગાવી દો તો હળગે કે ના હળગે? એને પાણીમાં પલાળી દો તો પલળે કે ના પલળે? ડૂચો વાળીને ફેંકી દો તો ડૂચો વળે કે ના વળે? તો કાગળિયાને જે થાય બધું એને થાય છે. કાગળિયાના તમામ ગુણધર્મો હોવા છતાં તમે કાગળિયું માનવા તૈયાર નથી. શું માનો છો? 500 રૂપિયા છે. ભગવાનને વિશે, ભગવાનના સત્પુરુષને વિશે, મનુષ્ય જેવા દેખાય, પ્રતિમા જેવા દેખાય, ગુણધર્મ બધા મનુષ્યના દેખાય, અને છતાંય મનુષ્ય નથી. આ ગુણધર્મ બધા કાગળિયાના, પણ કાગળિયો નથી. એમ દેખાય ગુણધર્મ બધા મનુષ્યના, પણ મનુષ્ય નથી. અને એની સાથે આવા ભાવથી જોડાય તો ભગવાનનો ભેટો કરાવે. આ ભાવ એની પ્રત્યે કેળવવો પડે. મુંબઈમાં એક છોકરો કોમ્પ્યુટર એન્જિનિયર થયો, ભણી ગણીને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો. થ્રુ આઉટ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવતો. થ્રુ આઉટ એટલે SSC માં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, 12મામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, કોલેજમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, એન્જિનિયરિંગમાં પણ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ એટલે સમજ્યા ને, આખી યુનિવર્સિટીમાં નંબર પહેલો. ફર્સ્ટ ક્લાસ તો ઘણા હોય, પણ એમાં ફર્સ્ટ. એની ફાઇલ કેટલી મજબૂત કહેવાય, કેટલી સરસ કહેવાય. એને એક બહુ મોટી કંપનીનો ઇન્ટરવ્યૂ આવ્યો. નોકરી માટે અરજી કરી બહુ મોટી કંપની મુંબઈની, અને એ કંપનીમાં મોટા મેનેજરની પોસ્ટ ખાલી. અને એ મેનેજરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ પડેલા, એમાં એણે અરજી કરેલી, અને એમાં એને ઇન્ટરવ્યૂ આવ્યો. મુંબઈમાં તો તમે જાણો છો કે લોકોનો બધો વ્યવહાર, મોટે ભાગે ખબર ન હોય તો જાણજો, લોકો ટ્રેનમાં વ્યવહાર બહુ થાય, ટ્રેનમાં જાય. હવે તો ગાડીમાં નીકળ્યો, ઇન્ટરવ્યૂ હતું બપોરે 1 વાગે, એ સવારમાં 10 વાગે 9 વાગે ઘેરથી નીકળ્યો. ગાડીમાં ધક્કા મૂકી સવારમાં બહુ હોય, કારણ કે બધાને નોકરીએ જવાનો સમય. એને પાસ એટલે એ પણ પાસ લઈને બેસી ગયો. હવે એક બેઠો અંદર ડબ્બામાં. એ પહેલાં એક ભાઈ
સીટ ઉપર બેઠેલા ગીડદી હતી. એનો જરા સ્વભાવ તીખો એટલે ધક્કો મારીને પેલા ભાઈને બાજુમાં જઈને બેસી ગયો. અને બેઠો તો ખરો પણ પેલા ભાઈને બકવાસ શરૂ કરી દીધો, આણે હો સાલા શું સમજતા હશે, એમના બાપની ગાડી હશે, શું સમજતા હશે, આવી રીત પોળા થઈને બે છે, જાણી જાણી એમનો પોતાની ગાડી હોય, આવા નવા કેટલા માણસો હશે. તે અડધો કલાક સુધી એણે ચાલું ચાલું જ રાખ્યું. પેલો ભાઈ બાજુમાં બેઠો બેઠો માફી માગે, ભાઈ મારી ભૂલ થઈ ગઈ. અરે ભૂલવાળા ભાઈ, તમારા જેવા હરામી બધા કેટલા લોકો આ દુનિયામાં છે. પેલો બંધ જ ના થાય, પેલો ચૂપ બેસી ગયો. સ્ટેશને ઉતર્યા, પેલા ભાઈ પણ ઉતરી ગયા. હવે ઇન્ટરવ્યૂ આપવા જ્યારે ગયા ત્યાં લાઈન લાગેલી, 100-150 જણા ઇન્ટરવ્યૂ આપવા આવેલા. આ ભાઈ લાઈનમાં બેઠા, ટોકન મળ્યો, 80મો નંબર એમનો, 2 કલાક પછી નંબર લાગશે. અંદર મેનેજર, જનરલ મેનેજર ઇન્ટરવ્યૂ લે. આ ભાઈ અંદર જઈને ઇન્ટરવ્યૂમાં નંબર આવ્યો 3 વાગે. અંદર જઈને ઉભા રહ્યા ત્યારે જેને ઓલી રસ્તામાં ગાળ્યું દીધેલી ને એ જ સાહેબ, મોટા સાહેબ ઇન્ટરવ્યૂ લેવા બેઠેલા. ત્યાં ઇન્ટરવ્યૂ લેવા પેલા સાહેબ બેઠેલા, બોલ્યો તો જોઈ રહ્યો. સાહેબ કે આવો આવો આવો, મહેરબાન આવો, પધારો બેસો. ખુરશીમાં બેસાડ્યા. સાહેબે એટલો જ પ્રશ્ન પૂછ્યો, આજે સવારે તમે ફલાણી ગાડીમાં આવ્યા નહીં? તો ક્યાં, તમે ફલાણા ડબ્બામાં બેઠા હતા નહીં? હા. તમે આખા રસ્તે બાજુવાળા ભીન ગાડીઓ જ દીધી હતી નહીં? તો કે હા સાહેબ. તમારો ઇન્ટરવ્યૂ પૂરો, આપ જઈ શકો છો. શું કહે છે? તમારો ઇન્ટરવ્યૂ પૂરો, આપ જઈ શકો છો. ઇન્ટરવ્યૂમાં કાંઈ ના પૂછ્યું. પેલો કે સાહેબ મારી ફાઇલ તો જુઓ, તમારી ફાઇલ મેં આખા રસ્તે જોઈ છે, અત્યારે હાથમાં લેવાની જરૂર નથી, આખા રસ્તે બહુ સારી જોઈશ તમારી, આપ જઈ શકો છો. સાહેબ પણ મને 2 પ્રશ્ન તો પૂછો, બધું પૂછી લીધું છે તમને, માટે આપ જઈ શકો છો. આ ભાઈ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હતા, ઘણી ફાઇલ સરસ હતી, અંદર સર્ટિફિકેટ ઢગલાબંધ હતા, પરંતુ ઇન્ટરવ્યૂને લાયક પણ ન રહ્યા. કેમ? જેની જોડે ઇન્ટરવ્યૂ લેવાનો હતો એની સાથે બગાડીને મૂક્યું હતું. રસ્તામાં શું ધંધો કર્યો હતો? બગાડીને મૂક્યું હતું. હવે જો એને રસ્તામાં ખબર હોત કે આ જ મારો સાહેબ છે ઇન્ટરવ્યૂ લેનારો, તો બગાડત બગાડત. અરે કદાચ ઊભા ઊભા આવવું પડત ને, તો એ સાહેબ 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 કરતા કરતા આવત. સાચી વાત છે. બસ આપણી આવી સ્થિતિ છે. આપણને ખબર નથી કે મારે ભગવાન પાસે પહોંચવા માટે જે મારું ઇન્ટરવ્યૂ લેનારા છે અને જેને લઈને હું ભગવાન પાસે પહોંચવાનો છું, એવા સાહેબને કહેતા સત્પુરુષને આપણે ઓળખતા નથી અને આપણે આપણા સ્વભાવ છોડતા નથી, એમની સાથે સારું રાખતા આવડતું નથી, અને પરિણામ સ્વરૂપે ઘણું સાધન કર્યા હોવા છતાં, બધી માળા ને તપ ને જપ ને વ્રત ને યજ્ઞ ને ઘણું કરવા છતાં, આપણે અંતે તે ઇન્ટરવ્યૂને લાયક પણ રહેતા નથી. એટલે પહેલી શરત આ કે ભગવાનના એવા સત્પુરુષ મળે અને એને ઓળખવા, બહુ મોટી ઘાંટી છે. તો મોટા સંતો એટલે કહેતા કે સંસારની અંદર મનુષ્ય પણ હજારો લાખો આવે છે અને સંત પણ આવે છે, પણ ફેર બહુ મોટો છે. નદીની અંદર માછલા પકડવા માટે માછીમાર જેમ પેલી જાળ નાખે, હજારો માછલા અંદર પકડાઈ જાય, એમાં જાળકાતી નામનું માછલું પણ અંદર આવી જાય, જે કોક હોય એવું. બીજા માછલા મરવા માટે આવે છે અને આ માછલું અંદર આવે છે, શું કરવા આવે છે?
મરતાને છોડાવવા માટે, બચાવવા માટે. એનું નામ જ જાળકાતી માછલું. જાળમાં ફસાય છે પણ ફસાતું નથી. અંદર આવીને શું શરૂ કરી દે છે? કટ 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 જાળને કાપવાનું શરૂ કરી દે. એટલે બધા એ તો છૂટી જાય પણ બધા એને છોડાવી નાખે. સત્પુરુષ આ બ્રહ્માંડમાં આવે છે એ પણ બંધાવવા માટે નથી આવતા. શું કરવા માટે આવે છે? આવા હજારો ને લાખો આપણા જેવાને છોડાવવા માટે આવે છે. ફેર આટલો જ છે. આટલો આટલો એટલે નાનો કે ફેર કહેવાય? મુક્ત નાનો ફેર છે. હજારો મરવા આવે છે અને એક મરતાને જીવાડવા આવે છે. કહું છું ને, 1975માં 95માં સાબરમતી સેન્ટ્રલ જેલમાં અમને મુલાકાત મળી અમદાવાદની. 2000 કેદીઓની વચ્ચે આ જ રીતે અમે બેસવાનું થયું. કેદીઓને પ્રશ્ન પૂછ્યો કે હે કેદી ભાઈઓ, તમારા ઘેર તમારા છોકરા રમતા હોય અને એકબીજા છોકરાને કોઈ પ્રશ્ન પૂછે કે તારા પપ્પા ક્યાં ગયા, તો કોઈ કે મુંબઈ ગયા. બીજો છોકરો કે તારા પપ્પા ક્યાં ગયા, તો કે ખેતરમાં ગયા. ત્રીજા છોકરાને પૂછે તારા પપ્પા ક્યાં ગયા, નોકરીએ ગયા. ચોથો પૂછે કે તારા પપ્પા ક્યાં ગયા, તો કે દુકાને ગયા. પણ તમારા બાળકને કોઈ પૂછે કે તારા પપ્પા ક્યાં ગયા, તો એને શું કહેવું પડે? મારા પપ્પા જેલમાં ગયા. સજા ભૂલ તમે કરી અને શરમાવું કોને પડે છે? તમારા બાળકને. આવો જ પ્રશ્ન કે તમારા મંદિરમાં અત્યારે કોઈ જાય અને પૂછે કે સ્વામી ક્યાં ગયા, તો સંતો એમ જ કે સ્વામી જેલમાં ગયા. સમજ્યા? તમે જેલમાં આવ્યા છો અને અમે જેલમાં આવ્યા છીએ, પણ આવવા આવવાનું કારણ જુદું છે. તમે આવ્યા છો એ તમારી સજા ભોગવવા માટે આવ્યા છો, અને અમે આવ્યા છીએ ભગવાનને પ્રાર્થના કરીને તમારી સજા કપાવવા માટે આવ્યા છીએ. સમજ્યા? કે હે પ્રભુ, એમને અહીંની સજા પણ કપાવજો અને તમારા ધામની, ધામ સુધી પહોંચવામાં જે સજા થયેલી છે જન્મ મરણની, એને પણ કપાવજો. આટલો ફેર છે. તમે સજા ભોગવવા માટે આવ્યા છો, અમે સજા કપાવવા માટે આવ્યા છીએ. ભગવાનના સત્પુરુષ સંતો ઘેર ઘેર ફરે છે. વિદેશ જતા હતા અને અમને કોઈએ કહ્યું સ્વામી ફરવા જાઓ છો, કે ના ભાઈ ફેરવવા જઈએ છીએ. ફરવા નથી જતા, જે ફરી ગયા છે ને ત્યાં એ બધાને ફેરવવા જાય છે. આખી દુનિયા એરોપ્લેનમાં જેટલા બેઠા છે ને એ બધા ફરવા જાય છે, પણ અમારા સંતો સિવાય અમે ફરવા નથી જતા, અમે ફેરવવા જઈએ છીએ. સંતોનો ધર્મ આ છે. જીવ શરણે જે આવે એને ભગવાન ને ભગવાનના સંત બસ એક જ કાર્ય કરે છે કે જીવને કેમ ચોખ્ખો કરવો, પાપ માત્રથી રહિત કરવો. અને એમાંય ભગવાન સ્વામિનારાયણે પોતે આશીર્વાદ આપેલો છે કે આ ભગવાન સ્વામિનારાયણ કે અમારી જે નિષ્ઠા કરશે, અમારી ભક્તિ કરશે, અમારો શરણાગત થશે, એના અનંત જન્મના ફેરા ટાળી અમારે ગમે તેવો પાપિષ્ઠ જીવ હશે, ગમે તેવો કર્માધીન જીવ હશે, પરંતુ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે કે એના અનંત જન્મના ભૂત પ્રેતાદિક યોનિને પામેલા કર્મો એવા ભયંકર હશે, તો પણ એ કર્મોને અમે બાળીને ભસ્મીભૂત કરશું. મુક્તો, આ સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા, એમની આ કંઠી, એમનો એ પ્રતાપ છે. શ્રીજી મહારાજનો એક નહીં ઢગલા બંધ એવા પ્રસંગો સુરતની અંદર એક અદ્ભુત પ્રસંગ બનેલો. સુરતનો રામપરા વિસ્તાર શહેરની અંદર, અને રામપરા વિસ્તારની અંદર સુરતનો સુથારવાસ હતો. સુથારોના 150 ઘર. કેટલા? 150 ઘર. અને એમાં એક મોટો આગેવાન સુથાર અને એના દીકરાના લગ્ન હતા. લગ્ન ક્યાં કરી લીધેલા? જાન ગયેલી કરાંચી. કરાંચી કરાંચી વખતે ભારતમાં હતું. ભારતના ભાગલા પડ્યા 1947 સાલમાં, પછી પાકિસ્તાનમાં ગયું. બાકી અખંડિત ભારત જે, એનું કરાંચી એક શહેર. કરાંચી જાન ગયેલી, અને કરાંચી જવા માટે સ્ટીમરમાં જાન ગયેલી, કારણ કે વચ્ચે દરિયો આવે. 150 જાનૈયા સ્ટીમરમાં બેઠેલા, દરેક ઘર દીઠ એક એક જણને આમંત્રણ આપેલું. સગા સંબંધીઓ હતા, 2 વાણ હતા. એમાં 1 વાણમાં 150 જે સુથાર વાસના જે હરિભાઈઓ હતા એમના
એ બધા એક વાણમાં, અને સંબંધીઓ હતા બીજા વાણમાં. રસ્તામાં ભયંકર મોટી એક શિલા અથડાણી, વાણ તૂટ્યું અને વાણમાં 150 સુથારો, ત્યાં એ જ મિનિટે જળ સમાધિ લેવાઈ ગઈ. જળ સમાધિ એટલે સમજ્યા ને, સમુદ્રની અંદર વાણ અને વાણના મુસાફરો ડૂબી ગયા, અસદગતિને પામ્યા. આ 150 સુથાર ભાઈઓ, સ્ત્રીઓ પુરુષો અસદગતિને પામ્યા, કારણ કે અકાળે મૃત્યુ થયું, અકસ્માતે મૃત્યુ થયું અને અસદગતિને પામ્યા. અસદગતિને એટલે સમજ્યા ને, ભૂત પ્રેતાદિક યોનિને પામ્યા. દરેક ઘરમાં સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે, મધ્યનું 48મું વચનામૃત, અંતકાળ સમયે જો ભગવાન વિના બીજા પદાર્થમાં હેત રહી જાય અને જો દેહનો દેહ પડી જાય તો એને કોટી કલ્પે પણ દુઃખનો અંત આવતો નથી, શ્રીજી મહારાજ એવું કહે છે. અને 150 સુથારો, સ્ત્રીઓ પુરુષો, પ્રેતયોનીને પામ્યા, ઘર ઘરની અંદર નિવાસ કરીને રહ્યા, હેરાન કરવા માંડ્યા ઘરના સભ્યોને. 6 મહિનામાં ખબર પડી કે આ બધા 150 મુસાફરો મૃત્યુ પામી અને પ્રેતયોનીને પામ્યા છે. ઘર લોકોએ બદલવા માંડ્યા, વાસ ખાલી થવા માંડ્યો અને એ આખો સુથાર વાસના બદલે નામ પડી ગયું શું? પૂતિયો વાસ. શું નામ પડી ગયું? પૂતિયો વાસ. જો સાંભળજો, ભગવાનના ભક્તને આ દુઃખ, જેને ભગવાનની નિષ્ઠા છે, આશરો છે, એને આ દુઃખ નથી. બાકી ભગવાનના ભક્ત વિના જો મૃત્યુ થાય તો એનો કોણ હાથ ચાલશે? કોણ એની રક્ષા કરે? અને જીવની અંદર રહેલી કોઈ પાપરૂપ વાસનાઓ એણે લઈને ભૂત પ્રેતની યોનિને પામવું પડે, અનંત જન્મ ઊભા થાય, અને આ ભૂતિયો વાસ કહેવાનો. 150 ઘર ખાલી થઈ ગયા, લોકો ઘર ખાલી કરી કરી કરીને બહાર લોકો લેવા ગયા, કોઈક જ્યાં ફાવે ત્યાં ભાડે કે ઘરનું ઘર લઈને, પણ આ વાસ આખો ખાલી થઈ ગયો. કોઈ ત્યાં પગ ન મૂકે, આખા ભૂતિયા વાસની અંદર કોઈ પગ ન મૂકે. કેમ? જે કોઈ અંદર રહે એને મારી નાખે, અકાળે મૃત્યુ થાય અને એને પોતાની પંગતમાં ભેળવી નાખે. બનેલી હકીકતો સુરતની. ત્યાંનો એ વખતનો નવાબ, સુરતના નવાબ, અને એ નવાબ મુસ્લિમ નવાબ હતો, રાજા. અને રાજાએ ડિક્લેર કર્યું, એ હિન્દુ ધર્મનો સખત વિરોધી હતો. એણે કહેલું, જાહેરાત કરેલી કે હું મારું રાજ હશે ત્યાં સુધી આ સુરતની અંદર કોઈ હિન્દુ ટેમ્પલ, હિન્દુ મંદિર નહીં બંધાવવા દઉં. આટલો વિરોધી હતો. પરંતુ આ ભૂતિયો વાસ પ્રખ્યાત થઈ ગયો કે ભૂતિયો વાસ છે અને ભૂતિયોને પામ્યા છે બધા. તો એણે ડિક્લેર કર્યું, ફતવો બહાર પાડ્યો કે જે કોઈ આ ભૂતિયો વાસ જેને લેવો હોય એને કોઈ પણ દેવસ્થાન કરવું હોય તો અમે કરવાની છૂટ આપીએ છીએ, અને આ ભૂતિયો વાસ ભેટ આપી દઈએ છીએ, આખો આખો વાસ અર્પણ. જો મંદિર કરવું હોય તો છૂટ. એણે જાહેરાત કરેલી કે હું મંદિર નહીં કરવા દઉં. પણ સ્વામિનારાયણ ભગવાન સૌ પ્રથમ વખત સુરત પધાર્યા અને સુરતના ભાઈચંદ શેઠે પ્રાર્થના કરેલી કે હે સ્વામિનારાયણ ભગવાન, સુરતમાં મંદિર કરો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહેલું કે નવાબ છે ને એ મંદિર નહીં કરવા દે, પરંતુ એક સમય એવો આવશે કે નવાબ સામેથી આપણને આમંત્રણ આપશે અને આપણું સ્વામિનારાયણનું મંદિર ભવ્ય અહીંયા થશે. એવું એમણે મહારાજે અગમ વાણી વાપરેલી. ચંદ્ર ફરે, સૂર્ય ફરે, અનંતકોટી બ્રહ્માંડ ફરે, પણ ભગવાનને ભગવાનના સંત બોલે એ ન ફરે. સ્વામિનારાયણ ભગવાન સ્વયં બોલેલા કે ભવ્ય મંદિર થશે. નવાબે, ત્યાંનો જે રાજા, એણે ફતવો બહાર પાડ્યો કે જેને મંદિર કરવું એની છૂટ છે. ભાઈચંદ શેઠ હતા ગામના, અને ખબર પડી એટલે સ્વામિનારાયણ ભગવાનને ગઢપુરમાં પત્ર મોકલ્યો
અને તાત્કાલિક મારતે ઘોડે માણસ મોકલીને જ રખી મોકલ્યું કે હે સ્વામિનારાયણ ભગવાન, આ રામપુરની અંદર અમારું સુરતનો રામપુર વિસ્તાર ને રામપુર વિસ્તારની અંદર સુથારવાસ હતો, આખી બીના લખી 150 સુથારો મૃત્યુ પામ્યા છે અને ભૂત પ્રેતની યોનિને પામ્યા છે, ભૂતિયો વાસ કહેવાય છે, ત્યાં કોઈ જઈ શકતું નથી, કેટલાયને પોતાની પંગતમાં ભેળવી દીધા છે અને લોકોને ભક્ષણ કરી જાય છે, માટે આ વાસ નવાબ પોતે રાજા આપવા માટે આખો વાસ આપી દેવા તૈયાર થયો છે, તો આપણે જો લેવો હોય ને મંદિર કરવું હોય તો ખરેખરો ચાન્સ છે, તાત્કાલિક કોઈ સંતને મોકલો. અને સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને 5 સંતોને લઈને મોકલ્યા, સ્વામી જાઓ તમે જઈ અને રાજાને મળવા જાઓ સીધા અને કહી દો કે આ વાસ અમે લેવા તૈયાર છીએ. પરંતુ સ્વામી યાદ રાખજો, રાજા બહુ હોશિયાર છે, બહુ ચાલાક છે, બહુ કપટી છે, બહુ યુક્તિવાદ છે. રાજા તમને જા વાસ આપ્યો એમ કહી દેશે, અને આપણે તો ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા છે, અને તમને હું કોલ આપું છું કે ઘરે ઘરે જઈ જળ છાંટજો અને સ્વામિનારાયણ 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 કરજો, 150 ઘેર પધરામણી કરજો. જે કોઈ ભૂત પ્રેતની યોનિને પામ્યા છે એ સર્વેને અમે અક્ષરધામમાં મૂર્તિના સુખમાં લઈ લેશું, 150 એના કલ્યાણ કરશું, કારણ કે એમણે આપણા મંદિર માટે મફત જગ્યા લેવડાવી દીધી કહેવાય ને, એટલે એમની સેવા થઈ ગઈ કહેવાય. માટે આપણે કોઈ બીશો નહીં, જે કોઈ ન લે એ સ્વામિનારાયણીઓ લે, સાંભળી લેજો, જે કોઈ ન લે એ સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત લે. મુક્તો, આ ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠાને એનો પ્રતાપ છે મહારાજ, કે ગમે તેવું હોય, ગમે તેવા ભૂત પ્રેતાદિક યોનિને પામેલો હોય, ગમે તેવું કંઈ કષ્ટ આવવાનું હોય, ગમે તેવી જગ્યા હોય, પણ ભગવાનને ભગવાનના સંત ત્યાં બિરાજે અને ભગવાનને સંતનો વાસ થાય એટલે પત્યું જય સ્વામિનારાયણ. એના અનંત, કદાચ ત્યાં અનંત હોય, આવો ધોળકાનો પ્રસંગ, ધોળકાના કાશીનાથ પંડિતનો પ્રસંગ. ધોળકા, ધોળકા નામ સાંભળેલું છે ને બધાએ? વિરમગામ અમદાવાદની જોડે બાવળાની પાસે ધોળકા ગામ છે, અને ધોળકાનો પ્રસંગ. કાશીનાથ પંડિત હતા, વિદ્વાન હતા અને બહુ મોટા વિદ્વાન. એમના ઘેર ધર્મ પેલી પાઠશાળા ચાલે સંસ્કૃતની, કાશીથી ભણીને આવેલા, એટલે એમનું નામ તો બીજું હતું પણ નામ પંકજ ઘેરું શું, કાશીનાથ પંડિત, કાશીથી ભણીને આવેલા. અને 300 બ્રાહ્મણ પુત્રો, 300 બ્રાહ્મણના દીકરા, ત્યાં 300 દીકરાઓ ત્યાં ભ્રે, ત્યાં ગુરુકુળ ચાલે અને ત્યાં સંસ્કૃત ભણવા આવે દેશ વિદેશમાંથી હો, અને ત્યાં ભણાવે. આગળ પાઠશાળા, પાછળ રહેવાનું ઘર. કાશીનાથ પંડિતની ઉંમર હતી 58 વર્ષની, મોટી ઉંમરે 52 વર્ષની ઉંમરે એમને દીકરાનો જન્મ થયેલો, 52 વર્ષે દીકરાનો જન્મ થયેલો. એનું નામ પાડેલું પુંડલિક, 6 વર્ષનો પુંડલિક હતો, ઘરમાં રમતો હતો, હાથ ખોટનો દીકરો, રમતા રમતા પેલી તેલનો ટાંકો હતો, 300 છોકરા રોજ જમે એટલે પાણીનો ટાંકો હોય ને એમ તેલનો ટાંકો, તે તેલનો ટાંકો ખુલ્લો રહી ગયેલો, અને એમાં ઓલ્યો દડો, રમતા રમતા દડો પડી ગયો. પેલો છોકરો, નાનો 6 વર્ષનો છોકરો પુંડલિક, દડો લેવા માટે આમ નીચો નમ્યો અને એકદમ અંદર નમી ગયો, તે માથું નીચે પગ ઉપર તેલના ટાંકામાં પડીને મૃત્યુ પામ્યો. હવે અંદર તેલમાં પડી ગયો, મોટો તેલનો હોજ ભરેલો, તેલના હોજમાં છોકરો પડીને મરી ગયો. એની માં સાંજ પડી, પુંડલિક 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 શોધતી શોધતી નીકળી, બૂમો પાડતી પાડતી. અંધારું થઈ ગયેલું એ જમાનામાં, લાઇટો નહીં, પુંડલિક મળ્યો નહીં, ફાના સળગાવીને શોધવા નીકળી, તેલનો ટાંકો ઉઘાડો, ફાળ પડી, આમાં તો નહીં હોય ને, અને જ્યાં ફાનસ ઊંચું કર્યું ને ત્યાં ઉપર આટલા પગ દેખાય, મૂંધે માથે પેલો છોકરો પડેલો અંદર, આટલા પગ દેખાય, અને જાણ્યું કે છોકરો મરી ગયો. અરે, મારો એકનો એક દીકરો ગયો, છોકરામાં પ્રીતિ હતી, હેત હતું, વાસના રહી ગઈ. સ્ત્રીએ વિચાર કર્યો કે હવે મારે જીવીને શું કરવું છે, મારો છોકરો એકનો એક ગયો. સ્ત્રીને પોતે પણ અંદર ભૂસકો મારી કૂદી પડી.